શું તમે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગો છો? તો સાંભળો, ભારતીય જનતા પાર્ટીના મુખેથી તેમના કાર્યકરોને શું સલાહ આપી રહ્યા છે તે. હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ભડકાઉ ભાષણથી બચવું જોઈએ. લોખંડવાલા. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અંગેના નેતાઓ અને ધર્મગુરુઓનો નિવેદનો આપે છે. ભડકાઉ નિવેદનોના કારણે ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી હોવાની છાપ ઊભી થાય છે, જેને લઈ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ મોહસિન લોખંડવાલાએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી અને જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ ભડકાઉ નિવેદનથી બચવું જોઈએ. કેટલીકવાર ધર્મગુરુઓ દ્વારા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અંગેના નિવેદનો આપવામાં આવે છે. આ ધર્મગુરુઓના સમર્થનમાં કેટલાક ભાજપના નેતાઓ પણ નિવેદન આપે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે આવા નિવેદનો અંગે કોઈએ ટીકા ટિપ્પણી કરવાની નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે કે ભાજપ નેતાઓએ વોટ બેંકની રાજનીતિથી ઉપર ઉઠવું જોઈએ, કારણ કે મુસ્લિમ સમાજના વોટ મળ્યા કે નહીં તે મહત્વનું નથી, પરંતુ સાંસદ અને ધારાસભ્ય સમગ્ર મતવિસ્તારના પ્રતિનિધિ છે. તેઓએ નાતજાત અને ધર્મના ભેદભાવ વગર આખા વિસ્તારનો વિકાસ કરવાનો છે. જો ભારત દેશનો વિકાસ કરવો હોય અને ભારત દેશને આગળ લાવવું હોય તો હિન્દુ રાષ્ટ્ર જેવા ભડકાઉ ભાષણ આપવા ન જોઈએ અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવા પ્રયાસ કરવામાં આવે તો ભારત વિશ્વગુરુ બની શકે અને તે તરફ આગળ પ્રયાણ કરી શકે. જો ધર્મના નામે અને ભાઈ ભાઈના નામે ઝઘડા અને લડાઈઓ થશે તો આવનાર સમયમાં વિશ્વગુરુ ભારત દેશ કેવી રીતે બનશે તે પણ એક સવાલ છે. ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ભડકાઉ ભાષણથી બચવું જોઈએ. પ્રવક્તાઓ છે આ વિશે બોલશે અને રાષ્ટ્રીય અધ્યક્ષનું સૂચન છે કે પાર્ટીના કોઈ સાંસદો ધારાસભ્યો, કારણ કે એક પેલા ધાર્મિક જે ચાલતા હોય છે બાપુ અને જે લોકો, એ લોકો આપની આની પોતાના સભાઓમાં વાત કરે છે તો ક્યારેક પાર્ટીના નેતાઓ એના સમર્થનમાં બોલે છે, તે માટે તેમણે સ્પષ્ટ સૂચના આપી છે અને પાર્ટીના અધિકારી પ્રવક્તાના ઉપર જવાબ આપી શકશે વધારે સારી રીતે. લોકસભા ચૂંટણીને લઈ અને આપણા મોરચાની ભૂમિકા શું રહેશે અને કેવા પ્રકારની રહેશે? રાષ્ટ્રીય લઘુમતી મોરચાએ 60 સીટો આઇસોલેટ કરી છે, એમાં અમને 2 સીટ આપી છે ભરૂચ અને કચ્છની, જ્યાં માઇનોરિટી વોટ્સ સાઇઝેબલ છે, ખાસ સારી સંખ્યા. ત્યાં અમારું મિશન છે ને જે લોકોને લાભાર્થીઓ છે એના સુધી પહોંચવાનું છે, કારણ કે જે સરકારી યોજનાઓ છે એનો લાભાર્થીમાં બહોળવક મુસ્લિમ છે. આયુષ્યમાન કાર્ડ, મુસ્લિમોની વસ્તી 9% છે, આયુષ્યમાન 36% પાસે છે, રેશિયો કાઢવા જાવ એટલે મુસ્લિમોએ ખૂબ જ બહોળી સંખ્યામાં સ્કીમોનો લાભ લીધો છે. અમારા મોરચાના કાર્યકર્તો એમની પાસે જઈને આ અંગેની વાત કરશે કે ભાઈ તમને પાર્ટીથી ફાયદો મળ્યો છે, ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરો, ભાજપને મત આપો. અને વિધાનસભામાં અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે, કારણ કે 36 એવી સીટો હતી જ્યાં 40,000 વધારે મુસ્લિમ મતો હતા, એમાંથી 32 ભારતીય જનતા પાર્ટીનો વિજય, ઉમેદવારો વિજય થયા અને મુસ્લિમ મતો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં 15-20% મત મળ્યા એ સીટો ઉપર. સમર્થન કે વિરોધમાં કઈ બોલવાનું છે નહીં. પાર્ટી ઓફિશિયલ પ્રવક્તા નિમેલા છે, સરકારના પ્રવક્તાઓ બી છે, સંગઠનના પ્રવક્તાઓ છે, યોગ્ય લાગશે ત્યાં બોલશે. અને બીજું, હમણાં નરેન્દ્રભાઈ કાળોબારીમાં બી કહેલું કે ભાઈ વોટ બેંકની રાજનીતિથી ઉઠી જાઓ, મુસ્લિમ સમાજના તમને વોટ મળ્યા ને એ મહત્વ નથી, તમે એકવાર સાંસદ બન્યા, ધારાસભ્ય બન્યા તો સમગ્ર વિસ્તારના તમે રિપ્રેઝેન્ટેટિવ છો. અને ખાસ કરીને બોરા અને ખોજા મુસ્લિમો જે વેપારીકોમ ગણાય, મુસ્લિમ સમાજમાં જે માર્જિનલાઇઝ છે, જે બેકવર્ડ છે, જેના માટે પસમંદા શબ્દ વપરાય છે ઉર્દુમાં, એ અને બીજા શિક્ષિત ભણેલા કરેલા એજ્યુકેટેડ મુસ્લિમોને પાર્ટી સાથે જોડો, વોટ બેંકની પોલિટિક્સથી ઉઠી જાઓ, કારણ કે એક સમાજ એક તબક્કો પાછળ રહેશે, દેશ પાછળ રહેશે. અને દેશ હિતમાં એ છે કે સર્વેને સાથે લઈને ચાલો, સર્વ સમાજનો વિકાસ થવો જોઈએ. અમારું સંગઠન આદરણીય પાટીલ સાહેબ ના અધ્યક્ષ બન્યા પછી લઘુમતી મોરચાનું સંગઠન કોર્નર સુધી, અંત સુધી પહોંચી ગયું છે, બુથ સુધી. તાલુકા લેવલે પહેલા ખાલી પ્રદેશ લેવલે રહેતું હતું, જિલ્લા લેવલે અને મંડળ લેવલે બી સંગઠન છે. એટલે સંગઠનના માધ્યમથી લોકોને જોડી જ રહ્યા છે અને સતત સંગઠન તો ચાલતો પડે, સતત ચાલતી પ્રક્રિયા છે, નવા નવા લોકો જોડાઈ રહ્યા છે. પેજ સમિતિનું કામ બી આ લઘુમતી મોરચામાં બી ચાલુ પડ્યું. તમે લઘુમતી મોરચાના અધ્યક્ષ બરાબર, પણ